વાહ, એટલે આવા હરસુખગીરી બાપુ જેવા કોઈ સાધુ હૃદયના ભાવથી ભજન ગાતા હોય ને તો એ ભજનનો થાક ન લાગે બાપ, ભજનની ભૂખ લાગે. આજ આવા સંતવાણીના સમર્થ આરાધક હૃદયના ભાવથી જો કરી હાકલો તો ઢીંગલો ચીથરા તણો નાચે, કોક હાચો સાધુ મળી જાય. દાસી ધબુનું ભજન આવ્યું ને, કોઈ સાચારે સંતોના માથે વીરા મારા ભક્તિ કેરા મોડ ખાલી લખી નાખ્યું હોત તો ન હાલત, કે સાધુરા સાધુડાના માથે વીરા મારા ભક્તિ કેરા મોડ એમ ન કીધું. દાસી જબુએ કીધું સાચારે સંતોના માથે વીરા મારા ભક્તિ કેરા મોડ. બહુ અઘરું છે બાપ, સાધુતાને પાળવવી સાધુતાને જાળવવી એ તો આ અમારા લાલદાસ બાપુ કે બાબુપુરીજી કે ગણેશદાસજી બાપુના જેને દર્શન આપણે તો બધાએ કર્યા હોય. આવો સાધુ અને હાચો સાધુ મળી જાય ને બેડો પાર થઈ જાય, એક ટપલી વાગી જાય તોય, એક જ ટપલીની જરૂર વધારે નહીં. હવે લઈ લીધું હોય તો આડે ત્યાં ગવી આજે. હા બસ ભાઈ, હા મેં દાબેલી પડી છે. ઓલો મોરલી વાળો મોરલી વગાડતો લીંબુ ચાવો ચોન તમે, હા મેં ન વગાડી કે એવું જીવ તમે બાબુપુરીજી, બસ હા મેં દાબેલી મૂકી બોલો. પણ ગુરુ કોને કહેવાય, ગુરુની તાકાત શું હોય, સદગુરુ શું કરી શકે. ઈશ્વરભાઈ, સદગુરુની તાકાત કેટલી હોય. એક નાનકડો પ્રસંગ, એક ગામડા ગામની અંદર આમ તો નાનકડું રજવાડું હતું, એક ગુરુ ચેલો બે ગામડાની અંદર બધા આવ્યા છે. મોટું આંડા જેવું ગામ, રાજા બહુ વિદ્વાન હતો. રાજાએ એવું નક્કી કરેલું કે આપણા ગામની અંદર કોઈ પણ સાધુ સંત સાંઈ ફકીર આવે તો એને ભોજન આપણા રાજ તરફથી મળે, એટલે કોઈ પણ સાધુ આવે એટલે એને ભિક્ષાનદેહી કરવા ઘરે ઘરે ન જવું પડે. સાધુ સંતે અહીંયા ગુરુ ચેલાએ તળાવના માથે ઝૂંપડી બાંધી અને બે રહેવા માંડ્યા. સવાર સાંજ બે ટાઈમ રાજમાંથી સીધું આવી જાય અને ગુરુ ચેલો બે બનાવી અને રોજ ભોજન કરી લે, એટલે બીજે ક્યાંય જવા આપણું નહીં. અઠેય દ્વારિકા જો ક્યાંય ભોજનનો પ્રબંધ થઈ જતો હોય તો પછી ક્યાં ગામો ગામ રખડવાની જરૂર. આમ કરતા એક વર્ષ વીતી ગયું અને એક ઘટના ઘટી. અડધેક રાતનો ગજર ભાંગેલો અને એમાં આકાશ માર્ગેથી સાધુ સંતો સુતા ન હોય જાગે. યા નિશા સર્વ ભૂતાની તશ્યામ જાગૃતિ સંયમી. ગીતાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માએ કીધું છે કે જ્યારે જગત આખું સૂઈ જાય ત્યારે સાધુ પુરુષ જાગતો હોય, સંત જાગતા હોય. ગુરુ ચેલો બે જાગ્યા છે, હાથમાં આ રુદ્રાક્ષનો બેરખો રહી ગયો છે, ઓમ નમઃ શિવાયના જાપ ચાલે છે અને એમાં અડધી રાતનો ગજર ભાંગ્યો અને આકાશ માથેથી એક સફેદ વસ્ત્રધારી સ્ત્રી રાજાના મહેલના ગઢની માથે ઉતરી. આમ જોયું ગુરુ ચેલાએ કે આ ડેન ડાકણ ભૂત પિશાચ આ છે કોણ, આ અડધી રાતે બાઈ રાજાના મહેલના ગઢના કિલ્લાના માથે ઉતરી. જોઈ તો ખરા શું કોતક થાય છે, બાઈ ઉતરી ગઈ નીચે પાછી જાય એટલે વાત શું નથી. બે ગુરુ ચેલો જાગ્યા ચાર વાગ્યા સવારના, એટલે ઓલી જે બાઈ ગઈ હતી એ પાછી બાઈ બહાર નીકળી અને ગઢના કાંગરા માથે ઊભી રહીને જ્યાં ઉડવા ગઈ અને ગુરુ મહારાજે હાથ પાડ્યો, સબૂર બાઈ એક પણ ન્યાસી ડગલું જો આગળ ઉડ તો તને રામ દુહાય છે. ન્યાન્યા બાઈ સ્થિર થઈ ગઈ અને ગુરુએ કીધું કોણ છો, છો કોણ તું, આવો પવિત્ર રાજા સાધુ સંત કોઈ આના આંગણેથી ભૂખ્યો દુખ્યો ન જાય અને એવા સંતના આંગણે આવી અને અડધી રાતે તું ડેન છો, ડાકણ છો, ભૂત છો, પલિત છો, પિશાચ છો, તું છો કોણ અને શું કરવા મહેલમાં કેમ ગઈ હતી. બાઈએ કીધું ગુરુ મહારાજ હું કોણ છું એ કહીશ ને તો તમે ડરતા નહીં, હું નથી ભૂત નથી પિશાચ, પણ આ રાજાના ઘરે આજે એક કુંવરનો જન્મ થયો, દીકરાનો જન્મ થયો અને એની છઠ્ઠી છે, એટલે છઠ્ઠીના લેખ લખવા માટે થઈ અને હું વિધાતા છું, વિધાતા આવી છું. ગુરુ મહારાજે કીધું વિધાતા, અને આવા પવિત્ર રાજાના ત્યાં રાજકુમાર જન્મો એના લેખ લખવા આવી તો લેખ લખ્યા શું. અને ત્યારે વિધાતાએ એટલું કીધું હું અવળા હાથે લખું છું, મને ખબર નથી હોતી કે મેં શું લેખ લખ્યા છે, એટલે હું આપને ગુરુ મહારાજ શું જવાબ દઈ શકું.
પણ સંતે કીધું જવાબ દીધા વગર તને જવા ન દઉં હે જવાબ દીધા વગર કારણ કે આ દેશનો સાધુ છે ને એ વિધાતા ને રોકી શકે બાપ આ સંતની તાકાત છે અને ખૂબ વિનંતી કરી અને કીધું તારે લેખ જે લખ્યા એ કેવા પડશે તો કે મારે બ્રહ્માજીને પૂછવું પડે તો પૂછી લો બ્રહ્માજીનું ધ્યાન ધર્યું બ્રહ્માજીને કીધું કે આવી રીતે એક સાધુ મને રોકી રહ્યો છે જ્યાં સુધી એને નહીં કહું ત્યાં સુધી મને સ્વર્ગમાં પાછા નહીં આવવા દે બ્રહ્માજીએ કીધું કહી દે હે જ્યાં સુધી નહીં કહે ને ત્યાં સુધી સંત તને છોડશે નહીં અને સંતના પાસે આવી આડા હાથ ધરવા માટે મારીએ તાકાત નથી કે હું તને સંતના હાથમાંથી છોડાવી શકું આ સાધુની તાકાત છે અને તેની વિધાતાએ એટલું કીધું કે મેં આ રાજકુમારના લેખ એવા લખ્યા છે રાજકુમાર બરોબર 20 વર્ષનો થશે ત્યારે આ દેશમાંથી આ રાજમાંથી દુશ્મનો ચડી આવશે દુશ્મનો ચડી આવશે રાજને જીતી લેશે આ રાજાને અને રાણીને બધાયનો વધ કરી નાખશે અને એક પણ રાજકુટુંબનું બાળક નહીં રહે માત્ર એકલો આ રાજકુમાર બચશે અને એની એવી ભિખારી અવસ્થા છે કે નહીં ખાવાના મેળ હોય નહીં કપડાના મેળ હોય અને જૂના ભંગારના વાસણો વેચી અને એનું ગુજરાન ચલાવશે મહારાજ વિચારમાં પડી ગયા કે જે દેશના આંગણે જેનું મેં અન્ન ખાધું એ રાજાના દીકરાના આવા દયાળુ આવા ઉદાર રાજાના દીકરાના વિધાતા તે આવા લેખ લખ્યા કંઈ સારું લખ્યું તો એક વસ્તુ લખી કઈ વસ્તુ લખી કે એ ગમે એવો હશે પણ એના પાસે એક ઘોડો હશે તો કે ઘોડો કાયમ રહેવાનો હતો હા એ મરે ત્યાં સુધી એની પાસે ઘોડો નહીં હોય એવું નહીં બને ઘોડો હશે વિધાતાએ કીધું જા વિધાતાને ગુરુજીએ કીધું હવે જા તું તારે હવે હું છું અને તું છો વિધાતા વહી ગઈ ગુરુએ ચેલાને કીધું કે બેટા જે રાજના માથે દુશ્મનો ચડી આવવાના હોય અને આપણી નજર સામે આ યુદ્ધ જોવું એના કરતાં હાલો આપણે બે ગામ મૂકી દઈ ગામ મૂકી ગુરુ ચેલો વયા ગયા વાતને કરતા વાર લાગે બાપ સમયને સરતા વાર લાગતી નથી એના માથે વિહેકવરાના વાણા વીતી ગયા ગુરુજી સમાધિષ્ઠ થઈ ગયા છે જેમ આપણા ગણેશદાસ બાપુ સમાધિષ્ઠ થઈ ગયા એના સામે લાલદાસ બાપુ છે ને આપણા બાબુપુરીજી છે આવી રીતે ગુરુજી તો સમાધિષ્ઠ થઈ ગયા પણ ચેલો હતો એને 20 વર્ષે વાત યાદ આવી કે હું અને મારા ગુરુ બે એક ગામમાં ગયા હતા અને એ ગામમાં રાજકુમારનો જન્મ થયો હતો અને વિધાતાએ એવા લેખ લખ્યા હતા કે એ આખા ગામમાંથી દુશ્મનોનું રાજ થશે અને રાજકુમાર ભિખારી થઈ ગયો છે શું આ વિધાતાના લેખ સાચા હશે હાલ હું જોવા જાઉં છેલ્લો આવ્યો એ ગામમાં પણ આખું વાતાવરણ ફરી ગયેલું કારણ કે એ જેવા એ તો સત્વાદી રાજા હતો અને જેવા રાજા યથા રાજા તથા પ્રજા જેવા ગુરુ એવા ચેલા હવે અહીંયા રાજા બદલાઈ ગયેલો પાપી રાજા આવેલા કોઈએ લોટનું તો શું પણ દાણાનું ન પૂછ્યું પાણીનું ન પૂછ્યું ચેલાએ વિચાર કર્યો કે આ નહીં તો બીજા ગામમાં માંગીને ખાઈ આવીશ પણ ગામ મૂકવું નથી તળાવની પાળમાંથે ચેલાએ ઝૂંપડી વાળી ઓલા ગોતે કોને ઓલા રાજકુમારને પૂછવું કોને ક્યાં ગયો ક્યાં એમ એક દી બે દી ત્રણ દી ચાર દી અને પાંચ દિવસ થયા અને એક ઘટના ઘટી એક ભિખારી જેવો માણસ પાસે એક ઘોડો અને હાવ ટાયડું ઘોડું એના માથે આમ ઓલા છાલિયા જેવા નાખેલા છાલકા અને એની અંદર પિત્તળના ભંગાર વાસણ ભરેલા અને હાથમાં લગામ લઈ અને આને દોડતો દોડતો હાલ્યો આવે તે જ છે ને ચહેરાનું બાપ એ નથી ચૂકાતું સમજી ગયો સાધુ હોય ન હોય આ જ રાજકુમાર નજીક બોલાવ્યો અને કીધું ભાઈ તું તો કહેવાની જરૂર નથી ગુરુ મહારાજ હું કોણ છું એ કહીશ ને તમે માનશો નહીં હું આ નગરનો આમ જોવા જાઉં તો ભાવિ રાજા છું કારણ કે મારા મા બાપની આ મારા બાપની રાજધાની છે પણ અત્યારે મારા માથે વખા પડી છે એટલે મારે આ ધંધો કરવો પડે છે કાંઈ વાંધો નહીં દીકરા આય મારી ઝૂંપડીમાં લીધો ચેલાને વિચાર થયો મારા આંગણે સાધુ આવ્યા છે ગમે એમ તો એ રાજપૂત હતો રાજાનો કુંવર હતો પોતે જે 2 રૂપિયા કમાઈને લાવ્યો હતો એમાંથી સીધું લઈ આવ્યો અને બે ગુરુ ચેલાએ ભેગા મળી અને ભોજન કર્યું પછી ચેલાએ કીધું કે આ તારી પાસે ટાયડું ઘોડું છે ને એને છોડી મૂક હે આ ટાયડા ઘોડાને છોડી મૂક કે પછી હું ઘોડા વગર કરીશ છું તું છોડી મૂક હું કહું એમ કર ઘોડાને છોડી મૂક્યું ટાયડું સવાર પડી ગુરુ ચેલો બે હુતા વાહે એક ઘોડો હણણે
વાહે એક ઘોડો ઝૂંપડીની પાછળ બહાર જઈને જોયું તો તો દેવાંશી ઘોડો. ગુરુ મહારાજે કીધું ઘોડો લઈ લે અને ગામમાં વેચી આવી, પણ કોનો હશે કોને ખબર, ચોરી તારા માથે આરોપ આવે ને તો કહેજે મારા ગુરુએ ચોરી કરી, જા હું કહું છું ને જા વેચી આય. એ ઘોડો વેચી આવ્યો એટલે દેવાંશી ઘોડો હતો, વધારે પૈસા મળ્યા. ઘોડો વેચીને ઘરે આવ્યો, રાત પડી, બે જણા હોઈ ગયા, સવારે પાછો બીજો ઘોડો વાહ્યા હતો. કારણ કે વિધાતાએ કીધું તું કે ઘોડા વગરનો એક દિવસ પણ નહીં રહે, એમ કરતા કરતા ઘોડાનો મોટો સોદાગર બની ગયો. આખરે વિધાતા કંટાળી જઈ અને આવીને ગુરુને પગે લાગી કે કેટલા ઘોડા મારે આને આપવા, હવે મારા ઉપર દયા કરો. અને ત્યારે ગુરુએ કીધું કાં રાજ આપ અને કાં ઘોડા આપ, કા આને તું પાછું રાજ પાય અને કા ઘોડા આપ. અને એમ કહેવાય છે કે પાછું એ રાજકુમારને ગુરુ મહારાજે અપાવ્યું, વિધાતાના લેખમાં પણ મેખ મારી શકે એનું નામ સાધુ બાપ. એટલે સંત ન હો તો સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેરશે વો તો ઠારત ઠામો ઠામ. આજે કેવા સંત આપણા, આપણે જેની યાદ કરવા પડે ગણેશદાસજી બાપુને, કેવો સાધુ ઓલિયા જેવા સાધુ સાહેબ અહીંયા આવીને આપણે આ અમારો ક્યાંય ગયો શ્યામ, આ એને તો ખૂબ આ બહુ જૂનામાં જૂનો હોય ને મંજીરાવાળા, તો આ શ્યામ મંજીરા એક જમાનામાં એનું નામ હતું કલાકારો જેવું, માંગણી કરતા ઓડિયન્સ મને યાદ છે. કારણ કે મને એમ કહે કે મંજીરામાં તો શ્યામને લેતા આવજો, એ માંગણી કરે કે મંજીરાવાળાની માંગણી થોડી હોય ને, કે મંજારી એની માંગણી થતી સાહેબ, કારણ કે મારે હું ડાયરાનું આયોજન કરતો ને, એમ કે મંજીરાવાળામાં તો તમારે શ્યામને ગોપાલભાઈ લઈ આવવા પડશે એવું નામ છે. અને મહારાજ અમારા ભાઈ સુનિલભાઈ, સુનિલ ને, હા એકવાર તાલી પાડો, શું ઉસ્તાદ છે આમ, આંગળાના ટેરવામાં જાણે. આ આ તબલાના ચામડા જે છે ને એ તો મૃત હોય, પણ આની સજીવન આંગળી આમ આમ ટેરવા ફરે ને ત્યારે મૃત ચામડાને સજીવન કરી દે એવું તબલું વગાડે. આપણને એમ થાય ભાઈ ભાઈ આવા ઉસ્તાદ, અમને બેનજાની તો વાત જ જુદી છે. અને અત્યારે બેનજા વગર કમલેશભાઈના બેનજા વગર ડાયરો હું ન લાગ્યો, સંતવાણી પહેલાં વાયોલિન હતું, વાયોલિન ચા વયું ગયું કંઈ ખબર ન રહી, હવે કોઈ વગાડનાર નથી રહ્યા વાયોલિન. બોલો વાયોલિન વગાડનાર ને સાચું સાજ વાયોલિન છે એવું નથી, પણ આ તો આપણું સાજ નથી બેનજો, એ તો એરેબિયન સાજ છે, વિદેશી પરદેશી સાજ છે. વાયોલિન પણ આપણું નથી, એ પણ જર્મન સાજ છે. આપણો હાવ હાચો તો રામસાગર, આપણો જે હાવ હાચું સાજ છે એ તો રામસાગર છે. પણ હવે રામસાગર વગાડનારા કેટલા, એમ નામ નહીં નામ ન લીધા વગર એક કહું, એક મોટો જબરજસ્ત ડાયરો હતો અને આખા ગુજરાતના તમામ કલાકારો સ્ટેજમાંથી હતા, બહુ મોટો ડાયરો. અને ભાઈ અમારા શ્યામના ગામમાં જેતપુરમાં, એને યાદ આવી જાય છે તો ખબર પડશે મારે કહેવું નથી. અને એ ડાયરાની અંદર બધાને એમ કે હું હાર્મોનિયમ લેતો આવીશ, ઓલાને એમ કે ઓલો હાર્મોનિયમ લેતો આવશે, હાર્મોનિયમ જ કોઈ ન લાવ્યું, કોઈની પાયા નહીં પેટી, ગણપતિ કેવી રીતે માંડવા. સાહેબ હેમંત ચૌહાણે ગણપતિ માંડ્યા ખાલી વગર હાર્મોનિયમે રામસાગર ઉપર, બહુ ઓછા હોય છે. બાપુ અહીં ભજન ગાતા હતા ને મારી એક ખાસ દ્રષ્ટિ હતી, ખાસ ધ્યાન રાખેલું, નોટ નથી કાઢી, જોઈતી તમે કોઈ નોટ, એવા કલાકારો મેં જોયા છે નોટ ભૂલી જાય તો પ્રોગ્રામ કેન્સલ કરે. મારી નોટ ઘેર રહી ગઈ, હું કેમ ભજન કરી શકીશ, તું કલાકાર છો તારી નોટ કલાકાર છે. હે પાંચ ભજન તમને મોઢે નથી બાપ, પાંચ ભજન મોઢે નથી, આખી જિંદગી ભજનમાં કાઢવાની હોય, આખી જિંદગી સંતવાણીમાં કરવાની હોય સાહેબ, હૃદયના ભાવથી ભજન ગવાતા હોય, આમ કંઠસ્થ નારાયણ સ્વામી ભજન ગાતા હોય. નોટ જરૂરી છે એવું નથી, નથી જરૂરી એમ નથી કહેવાનો મારો ભાવ, પણ કોઈ એવી ફરમાઈશ આવી જાય જે ભજન આપણી પાસે મોઢે ન હોય એને વાંચવું ગાવું પડે તો એ એટલા માટે એ પાછું જરૂરી છે, કે નથી જરૂરી એવું નથી, પણ એને આધીન એના નોટના ગુલામ ન હોવા જોઈએ, કે એ ન હોય તો આપણે ન જામે. આખી રાત વગર નોટે ગાઈ શકે હરસુગીરી બાપુને એમ કહો ને કે એમ ગાવો, એટલે હવારો હવાર ખબર ન પડે, એમને યાદ ન આવે કે મેં નોટ નથી કાઢી, કારણ કે જરૂર નથી, એટલે જરૂર નથી. લખમણ બારોટ ક્યાં વાંચવા જાય, હલે બારોટજીને આપણે એક અહીંયા ખૂબ કાર્યક્રમો એમને પણ કર્યા છે, એટલે આપણે હૃદયથી એમને આપણે શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી દઈ છીએ. બાબુપુરીજી આપણે, કારણ કે લક્ષ્મણ બારોટ અહીંયા આપણા ગણપતિ મંદિર માટે
અને એક ભજનનો આમ એમ કહીને કે યુગ પૂરો થયો. લક્ષ્મણ બારોટ જાતા એક ભજનનો આખો યુગ પૂરો થયો એવા બારોટજી આપણી વચ્ચે નથી રહ્યા. એટલે આપણે એને ગણપતિ બાપાને પ્રાર્થના કરી કે એમના આત્માને જ્યાં હોય ત્યાં આ સદગતિ અને શાંતિ અર્પે. અને હવે મને ચા પી દે ને પછી બાપુને કહીએ આપણે પાછા ભજન. વાહ, ફરી પાછા સંતવાણીના દોરમાં આપણે જઈ તમારા ચારણ બારોટ સાધુ બ્રાહ્મણ આ બધાને ભજન અને સાહિત્ય એ અમારા રૂવાડે રૂવાડે હોય. અમારું ઓપરેશન કરો ને બે ચાર ભજન નીકળે, બે ચાર દુહા નીકળે, બે ચાર છંદ નીકળે, બે ચાર હારી વાતોય નીકળે એવા અમારા કુલદીપભાઈ બહુ સુરીલા ભજનિક છે એમને આપણે વિનંતી કરી. કુલદીપભાઈ ગઢવી એમને મોજ આવે એવી સંતવાણી. જય હો. અચ્છા.
પહેલો નામ પરમેશ્વરો પહેલો નામ પરમેશ્વરો હરી જીણ જગમાંડ્યો છે જોઈને નર જે મૂરખ સમજે નહીં એ હરિ કરે સો અરે જા જાગે ત્યાં રામ જપ રામ હરી સુતા રામ ને સંભાર ઉઠત બેઠત આત્મા એ ચાલંતા ચિતાર હરી નારાયણ નારાયણ હરી મોરા કાટણ ફંદ હું ચરણ હરી ગુંચવા સોનું સુગંધ હરિ હરિ કરતા અર્શ કર પ્રભુજી હે પ્રભુજી હરિ હરિ કરતા અર્શ કર હે જીવ અણભૂજ પારસ લાદો આ પ્રગટ ઓ બાબા તન રે માનવ રો તું જો કે કોઈ કલાકાર તરીકે નહીં પણ મારું તો આ આંગણું છે એટલે વર્ષોથી અહીંયા અમે ભજન સાંભળતા હોઈએ છીએ સામે બેઠીને પણ આજે અહીંયા વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો છે અને એમાં પણ હર્ષુકગીરી બાપુને સાંભળવા એક જીવનનો લાવો છે એટલે જાજી મારે વાર નથી કરવું પણ અહીંયાથી બે જ વાણી રજૂ કરવી છે એટલા માટે
नर्तन दे तुझे हे नर्तन दे तुझे फिर ना मिलेगी अब ना बनी तो फिर क्या बनेगी अब ना बनी तो फिर क्या बनेगी गए हो नर्तन दे तुझे नर्तन दे तुझे फिर ना जनेगी अब ना बनी तो फिर क्या बनेगी अब ना बनी तो फिर क्या बनेगी जन्म तूने वृथा गुनायो हे प्रभु जी हीरा सा जन्म तूने वृथा गुनायो ना सत्संग किलो हरि गुण गायो जननी तेरी तुझे ये अरे जननी तेरी तुझे जननी तेरी तुझे फिर ना जनेगी अब ना बनी तो फिर क्या बनेगी अब ना बनी तो फिर क्या
ભવાનીએ બ્રહ્મમય ભુલાની પ્રભુજી તેરી જવાની ભ્રમ મેં ભુલાની ગુરુ થી તુમાં તુકી તુમે બાત ન માની નૈયા કહો તેરી એ સુરદાસ તેરી કાયા હે માટી ધરતી પે ગીરતી હૈ પતંગ જો કાટી માટી મે માટી એક દિન એ એક દિન મિલ કે રહેગી અપના બની તો ફિર ક્યા બનેગી અપના બની તો ફિર ક્યા બને ચાહે ન ચાહે મુજને પણ મારો તો પ્યાર કરે હવે હરી હરાની મરજી હરી હરાની મરજી અરજી કરી જઈને ઓ ઓ અરજી કરી જઈને ઈ ચાહે ન ચાહે મુજને પણ મારો તો પ્યાર
શરણ ગયું સેનું જાણે છે મારા દિલની પરદે રહે છે પ્રીતમ ઓ પ્રીત અને હમણાં જ જન્માષ્ટમી ગઈ છે એટલે દ્વારિકાધીશને મારે યાદ કરવા છે એટલા માટે રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં મને મારી રાધા વિના સુનું સુનું લાગે હજારો છે હજારો છે રાધિકાની યાદો મને કાંટા જેમ વાગે રાધા હું પુકારું
मेरी मंजिल है कहाँ मेरा ठिकाना है कहाँ मुझे जाना है कहाँ आज इजहार ख्यालात का मौका दे दे हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह हम तेरे शहर में आए हैं मुसाफिर
તો તારી પાસ થઈને હું દૂર છું કોને કહું ઓ દિલ તો તારી પાસ થઈને દૂર છું કોને કહું આંધીમાં અટવાયેલો મજબૂર છું કોને કહું ભૂલ નથી પણ સજા મને કથાય છે પૂછો તો ખરા પૂછો તો ખરા ગાયને પ્રીત કરી છે મુજથી પરદે રહે છે પ્રીતમ એ પરુતે રહે છે પ્રીતમ આ પ્રીતમ પ્રીતમ જમકે છે એજી પ્રીતમ પ્રીતમ જમકે છે પ્રીતમ પ્રીતમ જંખે છે દિલ દર્શન કારણ હવે એની નજરે જીવન મારું જીવું છું નજરે એની નજરે જીવન મારું જીવું છું ઈ નજરે ઓ દેહો ગાફિલ છું પણ એની ઓ જી ગાફિલ છું પણ એની નજર મુજ પર છે ચાહે ન ચાહે મુજને પણ મારો તો પ્યાર છે ઓકે હજી આપણે બાપુને પણ સાંભળવાના છે બાત કરના હૈ મના
वादा किया था तूने गर्भ में, वादा किया था तूने गर्भ में, अरे तूने गर्भ में किसी को प्यारे याद कर न बदिया बेन क्या जाने मुझे आवे न बदिया दिल की बीमारी है रोग बदलावे कभी तासीर गर्मी की गर्मी हाल तू मेरा नहीं ये जी ऐ जिगर का ए जी ये जिगर का हाल वो मेरा नहीं जाने अनाड़ी है न बदिया अरे न बदिया
અસર કરતી નહીં અસર કરતી મોરા જીરા याद पिया की आए हाय रा याद पिया की आए तेरी कोयलिया कू बिरहन का जिया राजा लाए जो बन भी तो जाए हाय रा जो बन भी तो जाए हाय रा याद पिया की आए हाय रा याद पिया की आए हाय रा याद पिया की असर करती नहीं कोई किमिया तेरी ये बिना दीदार दार के मिटे ये बिना दीदार दार के मिटे बेकरारी है न बदिया जी न बदिया बेद क्या जाने मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी બહુ સરસ. આજે દાદાના શરણમાં એવું કહેવાતું કે ભાઈ મહેસાણા એટલે ભજન ચાલે નહીં, આવું કહેવાતું. પણ આજ શ્યામભાઈ ને અરસુગીરી બાપુના બધા જોયું, બેઠા બેઠા તો હવું ભજન સાંભળ્યું, ઊભા ઊભા ભજન સાંભળ્યા, બોલો. અને લગભગ 3.5 કલાક એક ધાર્યા ઊભા રહ્યા, અને બાપુ બોલ્યા હતા કે આ ભજન છે ને થાક નહીં લાગે. બાકી તમને બીજી જગ્યાએ ખાલી 1.5 કલાક ઊભું રહેવાનું થાય ને તો તમે થાકી જાઓ. એક તમે મંદિરની લાઇનમાં દર્શન કરવા ઊભા હોય, રણુજાની જગ્યા હોય, સાંઈબાબાની જગ્યા હોય, એક ત્યાં થાક ન લાગે. અને ઘણા એવું કહે છે કે જગતમાં આવું બધું છે જ નહીં, અને આપણને એવું થાય કે ભજનની જરૂર શું કામ, ભજન જરૂરી શું કામ. તો આપણા અવાજને અમેરિકા સુધી પહોંચાડવા હોય ને તો એના મશીન આવી ગયા છે. આપણો અવાજ અમેરિકા સુધી જાય, આપણો અવાજ સ્પેસ સુધી જાય, સ્પેસ શટલ ફરે છે એમાં પણ આપણો અવાજ જાય એવા મશીન આવી ગયા છે.
પણ આપણા અવાજને પરમાત્માના કાન સુધી પહોંચાડવા હોય ને તો ભજન સિવાય બીજી કોઈ વસ્તુ નથી સાહેબ, કે આપણો અવાજ પરમાત્માના કાન સુધી જાય. અને એ આજે સાબિત થયું. ગોપાલભાઈ બહુ સારું બોલ્યા હતા કે જેના જીવનમાં એક શબ્દ બહુ સારો બાપુ બોલ્યા કે અનુભવથી આનંદ છે ને એ અનુભવથી. અને તમે 3.5 કલાક સામે ઉભા રહ્યા એનું કારણ છે કે તમારા તપમાં હરસુખગીરી બાપુનું તપ ભળી ગયું ને, એટલે 3.5 કલાક તમે સામે ઉભા રહી શક્યા. કદાચ બીજો ગાયક હોત તો નોય ઉભા રહી શક્યા હોત, કારણ કે બાપુ ખાલી ગાયક નહીં પણ સંતવાણીને લાયક પણ છે ને, એટલે આ એનું રિઝલ્ટ છે, આ એનું પરિણામ છે. વિશેષમાં આ જગ્યા એ ભજનની જગ્યા જ છે. અહીં હાવ નાસ્તિક માણસ આવી જાય ને, પણ અહીંયાથી જ્યારે ભજનની ધારા ચાલુ થાય ને સાહેબ, એનામાં ઓટોમેટિક આસ્તિકતાના ભાવ જાગવા માંડે. બીજું, અત્યારે ઘણા કલાકારો એવું કહે છે કે એમને બુક કરો તો કે ભાઈ ઓડિયન્સ કેટલું હશે, રૂપિયા કેટલા ઉડાડશો. આ બાપુ એને તમને કીધું ખરું કે તમને થાક નહીં લાગે, બિલકુલ 100%, પણ મને એવું લાગતું હતું કે બાપુ આજ ભજન તમને નહીં એમના નાથને મારા નાથને સંભળાવતા હોય ને એવું લાગતું હતું. બિલકુલ એ જ મસ્તી, એ જ આનંદ. નકર હાલ તો 2 મહિના થયા હોય ને કલા જગતમાં, એ 15 માણસ 20 માણસ સામે હોય ને એટલે નથી ગાતા. બોલો કે હવે કોને સંભળાવું? અરે ભાઈ, જેને સંભળાવવાનું છે એ સાંભળશે. તું ગાનભાઈ નહીં, આ શીખવા જેવું, આ સંતવાણીના ગાયકો પાસે શીખવા જેવી કોઈ વસ્તુ હોય ને તો આ છે. અને આપણે પ્રાર્થના હવે એ કરવાની, રૂપિયા તો આપણી પાસે આવશે જ અને આવવાના છે, દરેકની પાસે આવશે, કોઈ ને કોઈ રસ્તેથી આવવાના જ છે. સંપત્તિ આવશે, બધું આવશે. હરસુખગીરી બાપુ, રામદાસ બાપુ, રામદાસ ગોંડલિયા, લક્ષ્મણ બાપુ જતાર્યા, શૈલેષ મહારાજ, આ થોડા ઘણા જે સંતવાણીને હાચવીને બેઠા છે, આપણે બધાએ આજ દાદાને વિનંતી કરવાની કે હે મારા નાથ, અમારા જે ભજનીકો છે ને એને હજી તું લાંબુ આયુષ દેજે કે હજી ભજન જીવતું રહે. નકર લગભગ બધું ભજન જીવતું રહે એટલા માટે આપણે આમને લાંબુ આયુષ માગવાનું કે હે મારા નાથ. હું તો દાદાને વિનંતી કરું કે હે મારા નાથ, અમારા બાવાજીને એટલું લાંબુ આયુષ દેજે કે એ જ્યાં સુધી રહે ને ત્યાં સુધી એક તો વિશ્વાસ છે કે ભજન જીવતું રહેશે, રહેશે ને રહેશે. એટલે આપણે બાપુને ખૂબ ભાવથી સાંભળવા છે. કાર્યક્રમનો છેલ્લો રાઉન્ડ હવે બાપુને વિનંતી કરીએ, એમને મોજ આવે. આપણને તો મોજ આવે છે, એમને મજા આવશે એટલે આપણને ઓટોમેટિક મજા આવશે, આ ચોખ્ખી વસ્તુ છે. એટલે આપણે બાપુને વિનંતી કરીએ, હરસુખગીરી બાપુને, આગળ એમને મોજ આવે. ગોપાલભાઈ કીધું એમ ભેરવીની મોજ આવે, ભેરવી કરે, સંતવાણી કદાચ કરવી, જે એમને મોજ આવે. પણ એકવાર હવે જેટલા બેઠા છો બધાને પ્રેમથી વિનંતી, એકવાર આપણે બાપુને જોરદાર એકવાર જોરદાર તાળીના ગડગડાથી વધાવી લો, પૂજ્ય હરસુખગીરી બાપુ. બાપુ પાસે ભેરવી આપણે સાંભળવી છે, પણ બાપુ મને કે તમે કઈક બારોટજી 2 શબ્દ બોલો. હું તો કાયમ સાધુ સંતો ઉપર બોલવા વાળો માણસ છું, સંતો વિશે, કારણ કે આપણા દેશમાં આપણા દેશના સંતોના કારણે જ આપણો આ દેશ ઉજ્જવળ છે સાહેબ. જો આ દેશમાં સંતો ન હોત ને તો આ ધર્મ જે આટલો ટેક્યો છે ને, જે 10% ટેક્યો છે, 90% તો કેટલાય દેશો આપણા વયાઈ ગયા આપણા હાથમાંથી. અને હજી નહીં જાગો
તો આ 10% ટકશું કે નહીં એ નક્કી નથી. સંત આવા સંતો આવા સંતવાણીને જાળવી રહ્યા છે ને ત્યાં સુધી આ ભજન જળવાશે અને ધર્મ રહેશે તો રહેશે ધરા. સાધુ શું કરી શકે, સાધુની કેટલી તાકાત હોય. એક નાનકડો બાપુ એક દ્રષ્ટાંત આપી દઉં, 5-2 મિનિટનું બાપુએ કીધું છે એટલે જ મને ગમે બહુ આ દ્રષ્ટાંત. એટલા માટે સંત સંતાપે તીન જાય સુખ સંપત્તિ અરુ વંશ. સંત સંતાપે તીન જાય સુખ સંપત્તિ અરુ વંશ, નહીં માનતો દેખ તપાસી રાવણ કૌરવ કંસ. રાવણ જેવાનો કૌરવોનો કંસ જેવાનો નાશ થઈ ગયો અને કોઈ 1-3% નેતા એમ બોલે કે હું સનાતન ધર્મનો નાશ કરી નાખીશ, તારો નાશ થઈ જાય. સનાતન ધર્મનો નાશ, હા જાગશું નહીં તો ઇતિહાસમાં રહેશું, ઇતિહાસમાં ઉલ્લેખ થશે એટલું યાદ રાખજો. હવે જાગવાની જરૂર છે. આવા સંતો બેઠા છે ને ત્યાં સુધી જાગ્રત શું કરી શકે. એક નાનકડો દાખલો, એક ગામડા ગામમાં જમાયત આવી બાપુ હાથીની. જમાયતમાં આવે 25-50 સાધુ સંતો હોય, અરે મોહન સાહેબ હોય તળાવની પાળે ઉતારા કરે અને પછી બીજા ચેલાઓ છે હાથી લઈ અને ગામમાં જાય ભિક્ષાન દેહી કરી આવે. એવું આ સાધુનો ધર્મ છે, સંતોનો એ ધર્મ છે એ જમાનામાં. જમાયત આવેલી પણ હાથીને કંઈક ખવડાવવી પડે ને બાપુ, એટલે માવતને કીધું કે જા આ હાથીને ચારો ખવડાવી દે. એટલે રોડમાંથી ઓલા ઝાડવા હોય ને એ હાથી કાપતો જ બાપુ, હાથી માટે થઈને ઓલો માવત. એ માવત ઝાડવા કાપી કાપી હાથીને ખવડાવે, એમાં એક કટકીબાજ પોલીસવાળો ભારી ગયો. કટકીબાજ એ કે કોક બકરીના ચારો કાપે છે તોય 2 રૂપિયા પડાવી છે, આ તો હાથી છે, આ ફોરેસ્ટ ખાતામાં આવે. એ ગઈ કોને પૂછીને ઝાડવા કાપસ, આ ફોરેસ્ટમાં આવે, પૂછ્યા વગરનો એક તીરખી કપાય. બોલો ભાઈ આ તો સાધુનો હાથી છે, આને ખવડાવવાનું નહીં, ચાલતા કા દંડ આપ ને કા લઈ લે હાથી. આખો હાથી પોલીસ સ્ટેશન લઈ ગયો. જમાદારને કાનમાં કીધું હાથી લઈ આવ્યો, જમાદારે જોયું નહીં કોનો છે. એ કે 200 રૂપિયા દંડ. હવે માઇતમાં પાસે થોડા 200 હોય તો એ શું કામ એમ ઝાડવા કાપીને ખવડાવે. 200 રૂપિયા દંડ, 2 ધોકા મારી માવતને કાઢી મૂક્યો બાપુ. માવત આવ્યો તળાવની પાળે, આવીને ગયા હાથી કીધર ગયા, ઓકે પોલીસવાલા લઈ ગયા. અચ્છા ક્યું લઈ ગયા, ઓકે ઝાડવા કાપતો તો ફોરેસ્ટ ખાતા નહીં એટલે લઈ ગયા. અચ્છા ક્યાં બોલતા હે કે 200 રૂપિયા દે જાઓ હાથી લે જાઓ. નહીં ચાહીએ હાથી બાપુ, કે હાથી જ નથી જોતો. ભલે રહા પોલીસવાલે કે પાસ જમાયત વહી જઈ, હાથી પોલીસ ખાતાને ગળે પડ્યો, 600 મહિનાનો ફંડ ઉપાડ્યો ને તારે તો હાથીને ખવડાવે. 600 મહિનાના પ્રોવિડન્ટ ફંડ ઉપાડ્યા તારે ભેગું થાય અને પાછું મસર મસર પોલીસ સ્ટેશન કરીને કીધું નોકું, કારણ કે મણ મણ તો લાજ કરે. ઉહેડી ઉહેડીને થાક્યા અને ગોતે, હ કોક બાપુ ગોતો, કોક બાવા ગોતો, હાથી પાછો આપો. 6 મહિના બાપુ જડ્યા, બાપુને કે બાપુ હાથી તમારો લઈ લો, 500 રૂપિયા દંડ. બાપુ કરે ને દંડ, 500 રૂપિયા દંડ આપ્યો અને હાથી પાછો આપ્યો. સાહેબ સાધુ સંતાપે તીન જાય સુખ સંપત્તિ અરુ વંશ, નહીં માન તો દેખ તપાસી રાવણ કૌરવ કંસ. સાધુને બહુ સંતાપવામાં મજા નહીં. અને હવે આજે અમને સંસેડ્યા છે ને, આ કંડિયામાંથી હુચેલા જગાડ્યા છે, અને જેથી સાધુ જાગશે ને તેથી આ આખી વાતાવરણ બધું ફરી ગયું છે એટલું યાદ રાખજો. હું તો સરે આમ બોલતો હોઉં છું કારણ કે હું પોતે સાધુનો બારોટ છું એટલે બોલું છું. અને આ જરૂર છે સનાતન ધર્મ ઉપર બોલવાની, કોઈનું નામ નથી લેતા આપણે, પણ જેને જેને આમાં એક વાત યાદ રાખજો, દશાવતાર જે આપણા ભગવાન વિષ્ણુના છે એને જે નથી માનતા એ બધા વિધર્મી છે એવું માનવું.
જે દશાવતારને નથી માનતા પછી બીજો ગમે એ ધર્મ પાળતો હોય, કોઈ પણ ધર્મ પાળતો હોય, પણ એને વિધર્મી માનવો, સનાતનનો ન માનવો, અને જો એવી ભૂલ કરશો તો પછી તમે જાણો અને ભગવાન જાણે. બાપુને વિનંતી કરી કે કાંઈ સુંદર મજાની આપણને બાપુના ભજન નાખી રાય સાંભળી તો આપણને તો આપણી ભૂખ ભાંગે એમ નથી. બાપુને કહી એમને મોજ આવે એવી વાણી લઈ હર્ષુકગીરી બાપુ. મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ.
ઈશ્વર અવિનાશી સદા વિનાશી માયા જાણ વિનાશી માં અવિનાશી ને ઓ કોઈ સમજે ચતુર સુજાણ સમજે ચતુર સુજાણ વિનાશી ના મોહને ત્યાગે એ અવિનાશી નો પ્રેમ ઓ હૃદયમાં તેને લાગે મિથ્યા જાણવી ધરો સત્યનું ધ્યાન દાસ સતાર સાચું કહે ઓ કોઈ જ્ઞાની પુરુષનું કામ આ છે જ્ઞાની પુરુષનું કામ શિવ સોવે સ્મશાન મેં હે ભોલેનાથ અંગે જોડે રાખ જાગે પછી આપી દે ઓ કોઈ માગે તેને રાજ તો આવી ભોલેનાથની સ્તુતિ કરીએ કે આપણે પછી આગળ આગળ ભજનમાં જાય શું કામ સમય ઘણો બધો વયો ગયો છે અને આમે સમય તો કોઈની રાહ જોતો નથી આપણે સમયને સમજી જવું પડે નહીં તો સમય તો સમયનું કામ કરે પછી ગમે તે હોય એટલે સમયની આરે જો આપણે જાગી જઈએ ગોપાલ ભાઈ બારોટે ખૂબ સરસ અને અંદર પણ અમે બેઠા હતા ત્યાં બસ ચર્ચા એ જ અમે હાલતી હતી પૂજ્ય બાબુ પૂરી બાબુ એ પણ ખૂબ અનુભવી અને ખૂબ આ ક્ષેત્રમાં જૂના કલાકારો ભજનિકો આરાધકો સંતો મહંતો બધામાં ખૂબ અનુભવી છે અને એવા સંતો એવા સાધુની હારે રહ્યા છે એવા મહાપુરુષોના પંજા પીડ્યા છે એટલે આ જગ્યામાં કંઈક ને કંઈક આપણને ખેંચે છે એનું કારણ એવું છે એવું મને મારા અનુભવથી લાગે પછી પોતપોતાનો જે અનુભવ મને આનંદ આવે છે એનું કારણ એટલે સમય એવી વસ્તુ છે કે સમયને જે માણસ સાચવે સમય એને સાચવે બાકી સમય જે માણસ ગુમાવી દે છે એને પછી ગમે એટલા પ્રયત્ન કરો તો મેળ ખાતો નથી એટલે ભગવાન ભોળ્યોનાથ અમારા તો ઈષ્ટદેવ છે અને આમે તેરી કૃપા બિના ના હિલે કહી અનુ લેતે હે શ્વાસ તેરી દયા સે તનુ તનુ આ જે કાંઈ સૃષ્ટિ ઉપર દેન છે જે કાંઈ આપણે આનંદ કરી રહ્યા છે આ સંગીતથી માંડીને સંતવાણીથી માંડીને વેદશાસ્ત્ર પુરાણથી માંડીને જે કાંઈ આપણે લાભ મળ્યો છે એ દેન છે ભગવાન ભોળાનાથની ભોળાનાથથી જ આ બધું પ્રગટ થયું છે એવા દેવાધિદેવ છે દેવતાઓ તો હમણાં
ગોપાલભાઈએ વાત કરી એમ 33 કરોડ દેવ છે આપણે, પણ દેવાધિદેવ દેવતાઓના પણ આરાધ્ય દેવ, અને બધાયના જો બાપુજી કોઈ હોય તો જે ભગવાન ભોળાના. બસ ભગવાન રામચંદ્રએ પણ એમને આગળથી ધનુષ, ભગવાન કૃષ્ણ પરમાત્મા વિષ્ણુ આગળ સુદર્શન ચક્ર છે એ પણ ભગવાન ભોળાનાથનું આપેલું છે. દાતાર તો એટલા બધા છે ઇતિહાસના પાને, અનેક દાતારો થયા, પણ ભગવાન ભોળાનાથ જેવા કોઈ દાતાર નહીં. હે, હું મારા ઘરની વાત નથી કરતો, બ્રહ્માનંદજીએ કીધું છે, શિરો કો કાટ કે અપના કિયા જબ હોમ રાવણ ને, અરે દે દિયા રાજ દુનિયા કા દિલાવર હો તો એસા. 14 ચોકડીનું રાજ આપ્યું રાવણને. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલિયુગ, ચારેય યુગ પૂરા થાય ત્યારે 1 ચોકડી કહેવાય એવી 14 ચોકડીનું રાજ આપ્યું કે જા મારો દીકરો જલસાગર. જોકે ભોગવી શક્યો નહીં, એ તો આપણી ઉપર હોય ને, પણ આપી દીધું ભગવાન ભોળાનાથે. એટલે 14 ચંદ્રશેખર હે ત્રિપુરારી, પુરારી પુરારી કરો ને કૃપા કલ્યાણકાર. ત્રિલોચન વાળા
ભોજનવાળા બધા દેવતાઓને બે આંખ છે પણ ભગવાન ભોળાનાથ ને ત્રણ આંખ છે ત્રિપુરારી શોભી રહી છે નંદીની સવારી શોભી રહી છે નંદીની સવારી ચંદ્ર મોદી ચંદ્રશેખર હે ત્રિપુરારી પુરારી પુરારી કરુણ કૃપા Yeah.
ભંજન સંગીતના અનુભવી છે, મજીરા વગાડવામાં કે ઉસ્તાદોને પણ ખ્યાલ ન હોય એટલો એને ખ્યાલ હોય, આર્ટિસ્ટને ખ્યાલ ન હોય એટલો ખ્યાલ હોય, ક્યાં શ્રમ આવે, ક્યાં તાલ આવે, ક્યાં ડબલ થાય, ક્યાં સિંગલ થાય, ગહન ભારતી બાબુ ની આ રચના છે. આ
રાત નો ગહરી શિર બાત ગંગ
संकल्प तजे वो सन्यासी
प्रजा मेरी तुम राखियो मजा मेरी राखियो तुम नंदी के जी तेरी जटा में और भूले तेरी जटा में बहती है गंग वो काली जटा के अंदर देखो काली जटा के अंदर मुझा मुझे उजाला है गंग चंद्रमा छे अने चंद्रमा ऊपर भारत माता नो राष्ट्रध्वज छे ससिवाल में बिराजे देखो डमरू निनाद बाजे बहती है गंग धारा
देखो जगती नाज
ભક્ત કદુ પ્યારી ઓ કૈલાસ મે
સુદરા કોઈ અસલી મુકામ તેરો દીદાર કરલિયો સંત મહાપુરુષ સિદ્ધ પુરુષો ઓલિયાઓ એમની નજરમાં કેવી તાકાત હોય, કદાચ એની નજર કોઈ ઉપર કરે જ નહીં, અને જો નજર કરે અને એમાંય કોઈ ઉપર જો દ્રષ્ટિ નોંધે તો સતાર શાહ બાબુ કહે છે, રંગદેવ અપને નિગાહો મેં અક્ષીર કરકે છોડે. જેવી રીતે કોઈ નિશાનબાજ હોય અને ધારે તો નિશાન એનું ફેલ ન જાય, એવી રીતે આવા પહોંચેલા સમર્થ મહાપુરુષ નક્કી કરી લે કે આને રંગી જ દેવો છે, એટલે ઓ ભાઈ અક્ષીર કર કે છોડે, પાછી ખોફો ખતર ન હોવે એસી ક્ષમા હો જિસકી. આપણે ખબર ન પડે એ રીતે ડોક્ટર જેમ ઓપરેશન કરી નાખે એવું કરી નાખે. વો હે ફકીર પૂરા પારસ જબા હો જિસકી, હો ગે પદમ કદમ મેં બાકી અદા હો જિસકી. એટલે દ્રષ્ટિમાં આવી તાકાત હોય છે, દ્રષ્ટિમાં આવી ઉર્જા હોય છે, અને એક દ્રષ્ટિમાં બેડો પાર પણ થઈ જાય એવું છે. એક એવું મોટું નગર રાજા સાહેબની વાત છે, અને એક નગરના બજાર મુખ્ય જે બજાર હતી, બજારના એક દુકાનના બાકડા ઉપર, લાકડાનો બાકડો, એના ઉપર એક સંત ફકીર મહાપુરુષ વર્ષોથી એક જગ્યાએ બેઠા રહ્યા.
મેલા ઘેલા કપડાનું ભાન નહીં, નાવું ધોવું, વાળ વધી ગયેલા, કપડા ફાટી ગયેલા, એવી મસ્તી બજારની અંદરથી સાંજ પડે અને હજારો લાખો માણસો ત્યાંથી પસાર થાય, દરેક આમ દર્શન કરતા જાય. પણ એમની એક ખૂબી એ હતી કે કોઈની સામે કોઈ દિવસ જોવે નહીં, એમની મસ્તીમાં જ હોય. કોઈ જમવાનું થાળી મૂકી જાય તો એની ઈચ્છા પડે તો જમે, બે દિવસ પડી રહે, ત્યારે ત્રણ દિવસ પડી રહે, ક્યારેક એમાંથી આમ બટકો ભરે અને મસ્તી આવી જાય, એમ જોયા કરે તો કલાકો સુધી બટકો આમ નહીં. મલંગ ફકીર જેને કહેવામાં આવે, મહાપુરુષ. એટલે આમ કરતા કરતા વર્ષો વીતી ગયા. એક દિવસ ત્યાંના જે રાજા હતા એને સમાચાર મળ્યા કે આપણા આ મહાપુરુષ આપણા નગરની અંદર છે અને દર્શન કર્યા જેવા છે. જીવનમાં એક વખત જો દર્શન અને એમાં જો દ્રષ્ટિ પડી જાય તો બેડો પાર થઈ જાય. એટલે રાજાને ખૂબ ઈચ્છા થઈ. પણ અમુક માણસોને એવું હોય, મોટા માણસો હોય, એને બહુ જાહેરમાં પછી અમુક વસ્તુ લ્યો કરાય નહીં, ભેળપૂરી ખવાય નહીં, એવું થાય. ઈચ્છા ઘણી હોય પણ હવે ન અમુક વસ્તુ કરાય. એટલે રાજાની ઈચ્છા, પણ હવે પોતાને એટલો ઈગો ને કે હું રાજા એવી રીતે કેમ જાઉં અમે હાલીને, પણ ઈચ્છા તો છે એટલે જવું તો છે. એટલે યુક્તિ કરી એ કે આપણે રાતની અંદર જાય, એટલે રાતે કોને ખબર પડે એમ. અને આમે રાતે નગર ચર્ચા જોવા માટે નીકળતા હોય રાજાઓ, એટલે કાળો પછેડો, કાળો ડ્રેસ પહેરી અને પોતાના સિપાહીઓને લઈ અને રાત્રિના નગર ચર્ચા નગર જોવાને બાને દર્શન કરવા માટે આવ્યા. ફકીર તો આની મસ્તીમાં સાધુ તો બેઠા છે, આમ સામે આવીને ઉભા રહ્યા. પણ આને તો રાજા રંગ, ફકીર કોઈ સાધુ, સબકો મિલને જાતા હું, ગુરુ કૃપા સે હાથ જોડ કો સબકો શીશ નમાતા હું, અરે મેં તો મસ્તી મેં મસ્ત બના હું, યારો મેં મદમાતા હું. સતાર સબ આપુની ખુમારી મસ્તી કેવી હશે, મેરા ગુરુજી હૈ અજબ રંગીલા, અબ તો મેં રંગ લાતા હું. જેના ગુરુ મહારાજ એવી મસ્તી વાળા હોય પછી શિષ્ય એમ હોય ને. એટલે હાથ જોડીને ઉભા રહ્યા પણ કઈ દ્રષ્ટિ કરી નહીં, બોલ્યા નમો નારાયણ સીતારામ મથા ટેક, પણ તોય જોયો નહીં. હમે આદેશ જીનો નમો નારાયણ. પછી બોલ્યા એટલું કે ગુરુ મહારાજ એક દ્રષ્ટિ કર દો, હમ આપકે ચરણો મેં આયે હૈ, બેડા પાર હો જાય હમેરા ભી. કોઈ દિવસ બોલતા પણ નહીં, ત્યારે એટલું બોલ્યા કે તેરે સામને ક્યાં દેખું ભિખારી, અને ભિખારી કીધો તો ચક્કર આવી ગયા. ત્યાંનો રાજા મહારાજા ને ભિખારી દેખના હે તેરે કો, બોલે હા. કોઈ દિવસ દ્રષ્ટિ કરી નહોતી એટલે પોપચા વધીને અહીંયા પહોંચી ગયા હતા. એ બે હાથે આમ કર્યું તો સ્વર્ગના દર્શન થઈ ગયા, જન્નત દેખાય. સ્વર્ગની અંદર મોટું એવું ચડચડ ચકા એક ચકાચક શેર છે, શેરની અંદર એક મોટી એવી બજાર છે, બજારની અંદર એક સોના ચાંદીનું સિંહાસન છે. એ સોના ચાંદીના સિંહાસન ઉપર હીરા જડિત, રત્ન જડિત મુંગુટ અને સોનાના તારવાળા કપડાં પહેરી અને આ સાધુ ફકીર બાપુ બેઠા છે. આગળ સોના ચાંદી હીરા માણેક પન્ના ઝવેરા આ બધાના ખૂમચા પહેર્યા છે અને ઠેઠ બસ સ્ટેન્ડથી અહીંયા સુધી લાઈન લાગી છે માણસોની. બધા આવે હામ આવીને ઊભા રહીએ એટલે બે હાથથી આમ જે હાથમાં આવે આપી દે, પણ કોઈને સામે જોવે નહીં ત્યાં પણ, રીત તો એ જ છે. રાજાને વિચાર થઈ ગયો, ઓહો આવા સંત ભગી, અને આમે આ તો અજાણું શેર છે અને પાછી રાત્રિ આપણે આમાં ગોઠવાઈ જવાય, આ લાભ લઈ લેવાય આપણે પ્રસાદીનો. એટલે લાભ લેવા માટે લાઈનમાં ગોઠવાઈ ગયા અને આમ જાતા 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 જ્યાં રાજાએ આવીને આમ કર્યું, હે ને ભિખારી, લાલ બાપુએ લખ્યું ને, હે તૃષ્ણા ભિખારી, મિલે સેન સાઈ,
તૃષ્ણાન તૂટે વહાં તક જાંપશે બાદશાહી. જગત જાગીરી હૈ ફિકર જિસને ખાઈ, ફના કઈ મુકામો સે જિસને આશા ઉઠાઈ. અલગ કે અમલ પર ચડે યોગીઓ કો, જણા એ તરણ સમ જગત બાદશાહી. પછી એટલું બોલ્યા કે તું યહાં કા રાજા હે ને, બોલ્યા મેં સારે જહાં કે બાદશાહ હું. આ મસ્તી, આ મસ્તી ની એવી વાત છે. એટલે બ્રહ્માનંદજી કહે છે, કર દે મહર કી નજર નજર ba
ભજે ભોળાનાથ ને श्री चंद भगवान की जय।
જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ કી ભારત માતા કી ભારત માતા કી વંદે દેવ ઉમાપતિ સુરુ ગુરુ વંદે જગત કારણ વંદે પનંગ ભૂષણ મૃગંધરમ વંદે પશુ નામ પતિ વંદે સૂર્ય શશાંક વહનિ નયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ વરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ નમઃ પાર્વતી હર હર મહાદેવ રજા લઈએ અને ઉસ્તાદને શ્યામભાઈને ભાઈને રોકતા જઈશ.